वेलकम टू अनेक न्यू फ्रेंड्स। तो फ्रेंड्स आज है 17 जुलाई। तो 17 जुलाई ने लगता है जितना पण महत्वना करंट अफेयर्स बनता से ए आज ना सेशन में आवरी लेसु। जे फ्रेंड्स हाल में जुड़ाया छे आ चैनल ने सब्सक्राइब अचूक कर देजो। डेली मॉर्निंग में 6 AM ओके डेली मॉर्निंग में 6 AM तुमने सौथी पहला करंट अफेयर्स अपनी आ चैनल नॉलेज हंट जीपीएससी पर मळी जशे। साथे साथे आज ना दिवस नो इतिहास पण 5:30 AM पर मिली जैसे। तो तमने बन्ने सेशन डेली 5:30 और 6 टाइम पर मिली जैसे। ओके तेना माटे चैनल सब्सक्राइब अचूक कर लेजो। तो पहलो सवाल छे आजना सेशन नो, हाल में कया देशे कोरोना वायरस नी रसी नु सफल परीक्षण कर्यु छे? तो प्रभु ब्रिटेन। ओके कया देशे? ब्रिटेन देशे कोरोना वायरस नी रसी नु सफल परीक्षण कर्यु छे। ब्रिटेन नी वात कीधु तमने याद आवशे ऑक्सफोर्ड यूनिवर्सिटी द्वारा आ रसी ना संदर्भ में जो वात कीधु तो 15 वॉलंटियर पर हाल में आ रसी नु परीक्षण करवामां रोग प्रतिकारक शक्ति में वधारो जोवा मळ्यो। जो बात करिए आगळनो जे प्लान छे तो अराउंड ऑगस्ट सप्टेम्बर में आ लोको 6,000 થી 8,000 लोको पर ट्रायल करशे। क्या? ब्राजील में। ओके आमनो आगळनो जे प्लान छे क्या आगळ ब्राजील में करशे। जो आगळनी बात करिए तो हाल में ब्रिटेन देशे कोरोना वायरस नी रसी नु सफल परीक्षण कर्यु। ओके आनाथी शुं थाय छे तो जे मानवी नी जे रोग प्रतिकारक क्षमता छे वधी जाय छे। હવે ઘણાના મનમાં સવાલ હશે કે સર આ રસીથી શું બેનિફિટ? તો પ્રભુ તમે નાના હશો તો તમને અલગ અલગ જેમ કે શીતળાની રસી, પોલિયોની જે તમને ખ્યાલ હોય, પોલિયોના ટીપા પીવો છો તો જો તમને યાદ આવે તો આ જે રસીનું કામ છે, રસી માને વેક્સિન, વેક્સિનનું કામ એ છે કે ભવિષ્યમાં આવનારા તમારા જે રોગો છે એનાથી તમને બચાવશે। ભવિષ્યમાં તમને ક્યારે પણ કોરોના, જો કોરોનાની વેક્સિન શોધાઈ જાય તો ભવિષ્યમાં તમને જો એની વેક્સિન તમારા શરીરમાં લાગી હશે તો તમારા શરીરમાં કોરોના માટે પહેલેથી જ એન્ટીબોડી ડેવલપ હશે, તો જેથી જ્યારે પણ કોરોના તમને ઇન્ફેક્ટ થાય ભવિષ્યમાં તો આ રસી જો તમારા શરીરમાં પહેલેથી જ ઇમ્પ્લિમેન્ટ હશે તો તમે એની સામે લડી શકશો કે ભાઈ તમારા શરીરમાં એના એન્ટીબોડી ડેવલપ છે। ઓકે તો આના વિશે જરૂર યાદ રાખજો। મેડિસિન અથવા ડ્રગ્સની વાત કરીએ તો એનાથી શું થાય? તો જ્યારે કોઈ રોગથી તમે સંપડાઈ ગયા છો ત્યારબાદની જે સારવારમાં જે દવા લઈએ છે મોં માટે એને તમે મેડિસિનથી એનો ઉપચાર કરો છો। હોપફુલ તમને આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે, રાઈટ? ઓક્સફોર્ડના યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું કે ભાઈ આ જે રસી છે સપ્ટેમ્બર મહિનામાં થઈ જશે, બ્રિટનના 8,000, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકાના 6,000 લોકો પર ટેસ્ટ થશે। અને હાલમાં રશિયાએ પણ જાહેરાત કરી કે ભાઈ જે કોરોના રસીનું એમને પણ સફળ પરીક્ષણ કરી લીધું છે। ચલો વાત તો અહીં સુધી ડન રહી। હવે એક નામ યાદ રાખજો, બ્રિટનના પીએમ કોણ છે? બ્રિટનના પીએમ બોરિસ જોનસન। કોણ છે બ્રિટનના પીએમ? તો તમને યાદ આવશે બોરિસ જોનસન। ચલો કહાનીમાં એક બીજો ટ્વિસ્ટ લાવીએ, એક નામ અચૂક યાદ આવશે બોરિસ જોનસનનું નામ લો છો તો એક ભારતીય મૂળનું નામ છે આલોક વર્મા। શું નામ યાદ આવશે? આલોક વર્મા। પ્રભુ આલોક વર્મા કોણ છે? તો આલોક વર્માને CCC ઓકે કોપ 26 ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે। હવે પ્રભુ CCC કોપ 26 માં ને તો કન્વેક્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ના 26મા સંસ્કરણના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ઓકે જે લગભગ નવેમ્બર ડિસેમ્બરમાં યોજાશે। ઓકે જો કોરોના નહીં રહે તો આગળ જો કોરોના કમ્પ્લીટ હશે તો આ વર્ષે યોજાઈ જશે, નહીં તો આવતા વર્ષે આ પોસ્ટપોન થઈ જશે। હવે જો વાત કરીએ આ યોજાશે ક્યાં, તો યાદ રાખજો સ્કોટલેન્ડ ગ્લાસગો ખાતે। ક્યાં યોજાશે? સ્કોટલેન્ડ ગ્લાસગો ખાતે। ઓકે હવે આના પહેલાનું જે સંસ્કરણ થઈ ગયું એ ક્યાં યોજાયું? કોપ 25 CCC કોપ 25 પૂછાય તો તમને યાદ આવશે ક્યાં યોજાયું? તો આ યોજાયું તું સ્પેન મેડ્રિડમાં। ઓકે ઓફિશિયલ હોસ્ટ હતા કોણ? ચીલી। પણ ચીલીમાં આંતરરાજ્ય વિવાદોના કારણે આને યોજવું ક્યાં પડ્યું? સ્પેન મેડ્રિડમાં। ચલો એક વાત આ ડન થઈ। હવે સાહેબ અમે થોડા સમય પહેલા એવું સાંભળેલું CMS કોપ 30, સર આ શું છે? સાહેબ એક કોપ 30 તો અમે ગાંધીનગરમાં સાંભળ્યું હતું કે ભાઈ આ શું છે? તો પ્રભુ આમાં પણ ફરક છે। ઓકે COP માને કોન્ફરન્સ ઓફ પાર્ટી અને CMS માને કન્વેક્શન ઓન માઇગ્રેશન સ્પીસીસ। ઓકે શું થશે ફૂલ ફોર્મ? કન્વેક્શન ઓન માઇગ્રેશન સ્પીસીસ। ઓકે તો એના પર જો વાત કરીએ CMS કોપ 30 ક્યાં યોજાય? તો ગાંધીનગર ખાતે યોજાય। તો એક કન્વેક્શન એના પર હતું માઇગ્રેશન સ્પીસીસ પર કે જે પક્ષીઓ બીજા દેશમાંથી ભારતમાં આવે છે એના સંદર્ભની જો વાત કરીએ, માને કે એક પક્ષી બીજા દેશમાં જાય છે એના પર આ કોન્ક્લેવ હતો, તેનું નામ છે કન્વેક્શન ઓન માઇગ્રેશન સ્પીસીસ, અને એક હતું કન્વેક્શન ઓન ક્લાઇમેટ ચેન્જ। તો આમાં ભેદભાવ જરૂર રાખજો, બેને એક સાથે ના વેડું દેતા।
होपफुल તમને અહીં સુધીની કહાની ડન હશે. ઓકે, જો વધુ જાણવું હોય તો પ્લસમાં જરૂર જોડાઓ. પ્લસમાં દરેક ટોપિક પર અમે ઘણો ટાઈમ લઈએ છે, તો એમાં જરૂર જોડાઓ. પ્લસમાં મોર્નિંગમાં 7 વાગે ક્લાસ ચાલુ છે. ઓકે, બ્રિટનની રાજધાની છે લંડન. બ્રિટનના વડાપ્રધાન છે કોણ? બોરિસ જોન્સન. આગળ વાત કરીશું, હાલમાં ભારતની કઈ કંપનીએ ભારતમાં સ્વદેશી 5G ટેકનોલોજી વિકસાવવાનું કહ્યું છે? તો હાલમાં ભારતની રિલાયન્સ જીઓએ, રિલાયન્સ જીઓએ શું કીધું કે ભાઈ અમે સ્વદેશી 5G ટેકનોલોજી વિકસિત કરીશું. શું કહીશું? સ્વદેશી 5G ટેકનોલોજી વિકસિત કરીશું. કોને કીધું? રિલાયન્સે. ઓકે, તમને ખ્યાલ છે હાલમાં જ, લગભગ કાલની જ વાત કરીએ તો રિલાયન્સમાં ગૂગલે, ઓકે, ગૂગલે જો વાત કરી 7%ની, માને કે 7% શેર ખરીદ્યા. ઓકે, અરાઉન્ડ 33,000 કરોડનું નિવેશ કર્યું. શેમાં? ગૂગલમાં. સોરી, જો વાત કરીએ જીઓમાં, રાઈટ, ગૂગલે જીઓમાં અરાઉન્ડ 33,000 કરોડનું નિવેશ કર્યું. એક પોઈન્ટ તમને આ યાદ આવે છે. ઓકે, તો હાલમાં જો વાત કરીએ ભારતની રિલાયન્સ જીઓ કંપનીએ ભારતમાં સ્વદેશી 5G ટેકનોલોજી વિકસાવવાનું કહ્યું. આ નિર્ણય કંપનીની 43મી વાર્ષિક સાધારણ વર્ચ્યુઅલ બેઠકમાં કર્યો. આ નિર્ણયને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જોવામાં આવે છે. તેમજ 3D વિડીયો કોલની પણ સુવિધા મળશે. તેના માટે જીઓ ગ્લાસ લોન્ચ કરવામાં આવશે. તેમજ ગૂગલ સાથે મળી ભારત માટે ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે. ચલો, વેરી ગુડ. સપોઝ કોઈ પૂછે, સૌથી પહેલા, ઓકે, 5G ઇમ્પ્લિમેન્ટ કરનારો જિલ્લો, ઓકે, વિશ્વમાં 5G ઇમ્પ્લિમેન્ટ કરનારો જિલ્લો યાદ આવે તો સાંઘાઈનું હોંગકુ. શું યાદ આવશે? સાંઘાઈનું હોંગકુ, સાંઘાઈનું હોંગકુ, રાઈટ. આ તમને યાદ આવે 5G જિલ્લો પૂછે તો. ડન, આગળ વાત કરીશું. હાલમાં પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાને કઈ બેંકના ઉપાધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવ્યા? તો તમને યાદ આવશે એશિયન ડેવલપમેન્ટ બેંક. કઈ બેંકના? એશિયન ડેવલપમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા. હવે મેં એક શબ્દ લખ્યો છે, પૂર્વ ચૂંટણી કમિશનર. તો તમને યાદ આવશે કે સર, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તો સુનિલ અરોરા છે, તો આ ક્યાંથી પૂર્વ ચૂંટણી કમિશનર થયા? તો એક પોઈન્ટ યાદ રાખજો, દરેક મુખ્ય ચૂંટણી કમિશનર સાથે બે સહાયક ચૂંટણી કમિશનર હોય. તો જે સુનિલ અરોરા છે એમની સાથે બે સહાયક કોણ હતા? એકનું નામ છે અશોક લવાસા અને બીજા જે ચૂંટણી સહાયક છે કોણ છે? સુશીલ ચંદ્રા, રાઈટ. આવી રીતના બે સહાયક હતા, જેમાં અશોક લવાસા, જો વાત કરીએ, એશિયન ડેવલપમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ બની ગયા. અશોક લવાસાની જગ્યાએ બીજી નિયુક્તિ આવશે ત્યારે વાત કરીશું. ઓકે, તો આ બની ગયા છે એશિયન ડેવલપમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ. એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર છે, ઓકે, ફિલિપાઈન્સમાં આવેલું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના થઈ હતી 1966માં. એશિયન ડેવલપમેન્ટ બેંકમાં 68 સભ્ય દેશો છે. ઓકે, અને આ બેંક જો વાત કરીએ એશિયાના દેશોમાં સામાજિક અને આર્થિક વિકાસમાં ફાળો આપે છે. ત્યારબાદ જો વાત કરીએ, હાલમાં કયા શહેરના રેલવે વિભાગના ફાર્માસિસ્ટે 30 મિનિટમાં કોરોના વાયરસનું નાશ કરતું અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શન મશીન બનાવ્યું? ઓકે, તો કોને બનાવ્યું છે? રાજકોટે. કોને બનાવ્યું છે? રાજકોટે બનાવ્યું છે અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શન મશીન. ઓકે, તમે પિકમાં દેખી શકો છો, આ ટાઈપનું છે અલ્ટ્રાવાયોલેટ. જો ડિસઇન્ફેક્શન મશીનની વાત કરીએ તો ભાઈ, રાજકોટ શહેરના રેલવે વિભાગના ફાર્માસિસ્ટે 30 મિનિટમાં કોરોના વાયરસનું નાશ કરતું અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શન મશીન બનાવ્યું છે. હવે આ અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શન ટાવર 15x15ના રૂમને માત્ર 30 મિનિટમાં વાયરસ મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. આ મશીનમાં 36 વોટની 4 અલ્ટ્રાવાયોલેટ ટ્યુબ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનનો ઉપયોગ હોસ્પિટલ, આઇસોલેશન વોર્ડ અને આઈસીયુ જેવી જગ્યાઓમાં કોરોના મુક્ત કરવા માટે ઉપયોગી થશે. અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શન મશીન કોરોનાના સંક્રમણને ઘટાડવામાં મદદ કરશે. ચલો, વેરી ગુડ. થોડા સમય પહેલા તમને યાદ આવે છે, DRDO દ્વારા અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શન ચેમ્બર બનાવવામાં આવ્યું હતું. વાત છે રાજકોટની, તો રાજકોટથી એક પોઈન્ટ યાદ રાખી લો, જે ગુજરાતમાં 26મી જાન્યુઆરી, જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે, ક્યાં થઈ હતી? રાજકોટ ખાતે હતી. રાજકોટ ખાતેથી તમને યાદ આવે છે 2 ઓગસ્ટ 2019ના રોજ વાલી દીકરી યોજનાનો પ્રારંભ થયો હતો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના બર્થડેથી. રાજકોટની જો વાત કરીએ, પ્રજાસત્તાક દિવસની જે ઉજવણી હતી એ દરમિયાન વાલી દીકરીનો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો, વાલી દીકરી યોજનાનો. તો રાજકોટથી હાલના પોઈન્ટ ઓફ વ્યુથી આ જરૂર પોઈન્ટ યાદ રાખજો. આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ, આ ચહેરો તો તમે ઓળખતા હશો, રાઈટ. તો જેને પણ પ્લસમાં જોડાવું હોય, આ રેફર કોડ અચૂક નાખી લો, શુક્લા લાઈવ.
શુક્લા લાઈવ નાખશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, પ્લસ પ્લસમાં તમને મારો સાથ મળશે. ઓકે, પ્લસમાં જો વાત કરીએ, પ્લસમાં મારા હાલમાં ઘણા કોર્સ ચાલી રહ્યા છે, જેમ કે મોડર્ન હિસ્ટ્રી, પ્લસ જો વાત કરીએ સ્ટેટિક જીકે ચાલી રહ્યો છે એટીડીઓમાં, પ્લસ અન એકેડેમીની જે ટીમ છે ઓકે એમના બી કોર્સિસ ચાલી રહ્યા છે, જેમ કે સોર એક કોર્સ ચાલી રહ્યો છે એસટીઆઈ અને પીઆઈ માટે, ત્યારબાદ બ્રહ્માસ્ત્ર કોર્સ ચાલી રહ્યો છે સચિવાલય ક્લર્ક માટે. તો આ તમામ કોર્સનો લાભ તમે સિંગલ સબસ્ક્રિપ્શનમાં લઈ શકો છો, માત્ર એક સિંગલ સબસ્ક્રિપ્શન લેશો અને તમામ કોર્સમાં તમે જઈ શકશો, રાઈટ? અને આમાં લાઈવ ક્લાસ પ્લસ રેકોર્ડિંગ અનલિમિટેડ છે. ઓકે, લાઈવ તો એક જ વાર દેખી શકો, ત્યારબાદ એનું રેકોર્ડિંગ, તો આ જરૂર ધ્યાન રાખજો. એક મંથની ફીસ છે 1400, 3 મંથની ફીસ છે 3500, 6 મંથની ફીસ છે 5600, 1 વર્ષની 7000 અને 2 વર્ષની 8400. જ્યારે તમે રેફરલ કોડ નાખશો શુક્લા લાઈવ, ત્યારે તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. શું મળશે? 10% ડિસ્કાઉન્ટ. તો જે તમારી પ્રાઇસ છે ઘટીને થઈ જશે 1260, 3150, 5040 અને 1 વર્ષની થશે 6300, 6300 અને 2 વર્ષની પડશે તમને 7560. અને જો તમે ફ્રી ક્લાસ દેખતા હશો અન એકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી તો 10% વધુ ડિસ્કાઉન્ટ થશે. તો હજુ સુધી જો અન એકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ ના કરી હોય તો ફ્રી ક્લાસ દેખી લો કે હા ભાઈ સાહેબ આ જે બોલે છે સાચું છે કે નહીં. જો તમને યોગ્ય લાગે ફ્રી ક્લાસ દેખીને કે ભાઈ હા લેવા શું કે લેવા યોગ્ય છે, તો તમે અચૂક લઈ શકો છો પ્લસ ડન. અને જો તમને ડાઉટ હોય તો મારા લગભગ 120 ક્લાસ, ઓકે, લગભગ 120 દિવસ મોર્નિંગમાં 7 AM, ઓકે, મારી પ્રોફાઇલમાં જજો, મોર્નિંગમાં 7 AM માં તમે ક્લાસ અટેન્ડ કરી શકશો, તમે પૃથ્વીની સફર જરૂર કરશો, રાઈટ, આ 120 ક્લાસમાં. ઓકે, આના બેનિફિટ છે સ્ટડી ફ્રોમ હોમ, લાઈવ ડોટ ક્લિન સેશન પર ડે 70, સ્ટ્રક્ચર લાઈવ ફ્રી સ્પેશિયલ ક્લાસ એન્ડ ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન અવેલેબલ. ઓકે, આના ફીચર છે, તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ પ્લસ લઈ શકો છો.